धोरण 11 केमिस्ट्री चैप्टर नंबर 3 तत्वों का वर्गीकरण अने गुणधर्मों में आवर्तिता ना अन्य एक वीडियो लेक्चर में योगेश ना यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। आज आपणे लईने आव्या छीए पी विभागना तत्वो, वात करी रह्या छीए आवर्त कोष्टक એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક મુખ્ય ચાર વિભાગોમાં વર્ગીકૃત થયેલો છે। એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો। કન્ટેન્ટ આપણી પાસે એવું છે કે તત્વોનો અંતિમ ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાય છે એ વિભાગનું તત્વ બને છે। જેમ કે અગાઉ પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે જોયું કે તત્વનો અંતિમ ઇલેક્ટ્રોન જો એસ કક્ષકમાં ભરાય છે તો એસ વિભાગનું બને છે। એવી જ રીતે પી વિભાગના તત્વોની જરાક વાત કરીશું તો ડેફિનેશન એની સંકલ્પના એવી રીતે રજૂ કરીશું કે જે તત્વોનો અંતિમ ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય, એટલે કે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન જો પી કક્ષકમાં ભરાય છે તો તેને પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવશે। ઓકે, બરાબર છે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે પી વિભાગના તત્વોમાં કુલ 6 સમૂહ 13 થી લઈને 18 સુધીનો સમાવેશ થાય છે। એનું કારણ છે કે આપણે એસ વિભાગમાં કેટલા સમૂહ આપ્યા, 2। કેમ કે એસ કક્ષકના પેટા પ્રકાર 1 અને ગોઠવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, 2। ઓકે, તો આપણી પાસે પી કક્ષકના કેટલા પેટા પ્રકાર છે, 3, px, py એન્ડ pz। ઓકે, એક એક ઇલેક્ટ્રોન ગોઠવવા દઈશું, એમ કુલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકીએ, 6। આપણને ખબર છે કે એક ટાઈમ એક જ ઇલેક્ટ્રોન ભરાશે। ઓકે, મતલબ એક એક ઇલેક્ટ્રોન એડ કરતા જઈશું એમ પરમાણુ ક્રમાંકમાં વધારો થશે, બરાબર છે। તો કુલ 6 ઇલેક્ટ્રોન ભરી શકાય છે, પરિણામે પી વિભાગ કુલ 6 સમૂહો સાથે આવર્ત કોષ્ટકમાં પોતાનો વિભાગ નક્કી કરે છે। નંબર થશે સમૂહનો 13 થી 18। ઓકે, આ જોઈએ એ પહેલા હજી એક બીજી વાત કરી લઉં કે મે બી કદાચ ક્વેશ્ચન તમને સપોઝ પૂછી લઈએ કે પી વિભાગના તત્વોની શરૂઆત કયા તત્વોથી થાય છે અથવા તો કયા પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોથી થાય છે, તો તમારી પાસે તમને એટલો આઈડિયા હોવો જોઈએ કે પી કક્ષકની શરૂઆત કઈ કક્ષા કરે છે, તો મુખ્ય ક્વોન્ટમમાં 2। આ બીજી કક્ષામાં 2 કક્ષકો છે, 2s અને 2p। પહેલી કક્ષામાં પી કક્ષક પોસિબલ નથી જે તમે જાણો છો। ઓકે, તો 2p ની શરૂઆત કરીશું એક ઇલેક્ટ્રોન સાથે। 2p1 સાથે આપણને કયું તત્વ મળે છે, બોરોન। ઓકે, પરમાણુ ક્રમાંક 5। ઓકે, તો 5 પરમાણુ ક્રમાંક ધરાવતું Z=5 બોરોન એ પી વિભાગના તત્વોની શરૂઆત કરે છે। ઓકે, તો આવું પૂછી શકાય, તમારે ધ્યાન રાખવાનું। સામાન્ય ઇલેક્ટ્રોન છે તમે જોઈ શકો છો NH2 NP126, તમને ખ્યાલ આવે છે તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જો ખ્યાલ ના આવે તો અહીંયા ધ્યાન કેન્દ્રિત કરી લો, ઓટોમેટિક તમને સંપૂર્ણપણે આખી જે કન્સેપ્ટની વાત છે સમજાઈ જશે। અને છેલ્લે આ મુદ્દો છે કે પી વિભાગના તત્વોને મુખ્ય અથવા પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, જેમ આપણે કોની વાત કરી હતી, એસ વિભાગના તત્વોને પણ આ જ નામથી ઓળખવામાં આવે છે। મેઇન તત્વો છે, રિપ્રેઝન્ટેટિવ છે, ઓકે, આધુનિક આવર્ત કોષ્ટકનું પ્રતિનિધિત્વ કરે છે। ઓકે, બરાબર છે। ચલો, તો 6 સમૂહો જે છે એની થોડીક બારીકાઈથી જીવનભરી વાત કરી લઈએ। 13 થી 18 દરેક સમૂહનું નામ છે અને દરેક સમૂહની ઇન્ડિવિડ્યુઅલ ઇલેક્ટ્રોન રચના આપી દીધી છે, બરાબર છે, જેના આધારે આપણે આખા વિભાગની ઇલેક્ટ્રોન રચના પણ નક્કી કરી શકીએ। એટલા માટે આ ટેબલની મેં જરૂરિયાત ઊભી કરી છે કે તમને એક પણ એવો ક્વેશ્ચન ન આવે કે જે ના આવડે, બરાબર છે, કોઈ કન્ફ્યુઝન નહીં અને આપણે આગળ વધતા નથી, કશું જ ભોખીશું નહીં, બધું જ સમજીશું। સમૂહ 13 બોરોન સમૂહ છે, કેમ 14મો સમૂહ કાર્બન સમૂહ છે, 15મો સમૂહ નાઇટ્રોજન છે, 16 ઓક્સિજન છે, 17 ફ્લોરિન છે, 18 હિલિયમ છે, પણ એ વસ્તુ જુદી છે આખી। કેમ આવું કહ્યું કે જે તે સમૂહનો પ્રથમ સભ્ય છે એના નામ ઉપરથી આખા સમૂહને ઓળખવામાં આવે છે, કેમ, હેડ ઓફ ધ ફેમિલી
આ જે આપણી ફેમિલીઓ છે 6 એ 6 ફેમિલીના જે હેડ ઓફ ધ ફેમિલી છે, મતલબ કે ફેમિલીના જે પ્રથમ સભ્ય છે એમના નામથી જ આખો પરિવાર ઓળખાશે, બરાબર છે? તો સમૂહમાં પણ એવું છે કે સમૂહનું જે પ્રથમ તત્વ છે એના નામથી જ આખો સમૂહ ઓળખાશે. ઓકે, તેથી 13મા સમૂહને બોરોન સમૂહ કહીશું, કેમ કે 13મા સમૂહનું પ્રથમ તત્વ છે બોરોન. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ આવા તત્વો છે એમાં, પણ એની અત્યારે આપણે જરૂર નથી. પેટર્ન જોઈએ તો તમારી પાસે જો બે બે તત્વોની કમ્પેરિઝન કરી પછી નક્કી કરીશું. બોરોન પરમાણુ ક્રમાંક 5 શું આપશો પેટર્ન? હિલિયમ 2s2 2p1. ઓકે, એ જ સમૂહમાં એક્ઝેક્ટ બોરોનની નીચે આવતું તત્વ કયું? તો બીજો આવર્ત છે 8 તત્વો, ત્રીજો આવર્ત 8, તો 5માં 8 નાખો કેટલા આવશે? 13. શું આવશે? એલ્યુમિનિયમ ની પેટર્ન શું થશે? હિલિયમ 3s2 3p1. તમે જોઈ શકો છો કે s2 s2 p1 p1 કક્ષક સમાન છે, કક્ષકમાં ભરાતા ઇલેક્ટ્રોન સંખ્યા પણ સમાન છે, માત્ર બદલાશે શું? મુખ્ય ક્વોન્ટમ આંક કોણ n. સો ns2 np1, રેડી? એ થશે સમૂહ 13ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. ચલો ત્યારબાદ વાત કરીએ સમૂહ 14. પ્રથમ સભ્ય કાર્બન છે, માટે આખા પરિવારને, આખા સમૂહને કાર્બન સમૂહના નામથી ઓળખીશું. પેટર્ન જોઈ લઈએ કે કાર્બન પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. ઇલેક્ટ્રોન રચના શું થશે? હિલિયમ 2s2 2p2. કાર્બનની નીચે એક્ઝેક્ટ કયું તત્વ આવશે? તો 13 એલ્યુમિનિયમ હતું, પછી કયું આવશે? 14 કોણ? સિલિકોન. ઓકે, શું પેટર્ન થશે? નિયોન 3s2 3p2. ઓકે, તમે જોઈ શકો છો કે કક્ષક સમાન છે, માત્ર બદલાશે શું? મુખ્ય ક્વોન્ટમમાં. સો 14મા સમૂહની, આખા 14મા સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? ns2 np2. સમૂહ 15, પહેલું તત્વ છે નાઇટ્રોજન. આખા પરિવારને ઓળખીશું નાઇટ્રોજન સમૂહના નામથી. આખો સમૂહ કયા નામથી ઓળખાશે? નાઇટ્રોજન સમૂહ. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, હિલિયમ 2s2 2p3, અને નાઇટ્રોજનની નીચે સિલિકોન, પછી કોણ આવશે? ફોસ્ફરસ. પરમાણુ ક્રમાંક 15 શું થશે? કન્ફિગરેશન નિયોન 3s2 3p3. તો તમે જોઈ શકો છો કે કક્ષક સમાન છે, કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન છે. સમૂહમાં ઉપરથી નીચે જેમ જેમ જશો એ મુખ્ય ક્વોન્ટમાંક બદલાતો જશે, માટે પેટર્ન શું થશે? ns2 np3. કયા સમૂહની? સમૂહ 15. તો જુઓ, p1 p2 p3 અર્ધકોષ સ્થાયી થઈ ગયો, તમે જાણો છો અર્ધકોષ શું થયો છે? સ્થાયી. હવે અહીંથી ઇલેક્ટ્રોન શું શરૂ થશે? યુગ્મીકરણ. ઓકે, અહીંથી ઇલેક્ટ્રોન શું શરૂ થશે? યુગ્મીકરણ. તો અર્ધકોષ સ્થાયી થાય છે, માટે 13, 14, 15, 16, 17, 18 આમાં બે ભાગ પડે છે. પી વિભાગના તત્વો ભાગ 1 અને પી વિભાગના તત્વો ભાગ 2. ભાગ 1 અને ભાગ 2 કેમ? તો અહીંયા 3 ઇલેક્ટ્રોન સાથે પી કક્ષક અર્ધકોષ સ્થાયી બને છે, ત્યારબાદ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ અને 6 ઇલેક્ટ્રોન સંપૂર્ણ કોષ સ્થાયી બને છે. ઓકે, યાદ રાખજો, ક્યાંક કામ લાગશે. સમૂહ 16 નું પ્રથમ તત્વ ઓક્સિજન છે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ આખો સમૂહ છે. આ ઓક્સિજન સમૂહ એ નામ બરાબર છે, પણ એક એનું ઇન્ડિવિડ્યુઅલ નામ છે કે જેને ચાલકોજન કહેલું છે. યાદ રાખજો, 16મા સમૂહને કયા નામથી ઓળખીશું? ચાલકોજન. પેટર્ન જરાક ચેક કરી લઈએ. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 છે, હિલિયમ 2s2 2p4, પછી કોણ આવશે? સલ્ફર, પછી સોરી ફોસ્ફરસ, પછી સલ્ફર. પરમાણુ ક્રમાંક 16 છે. શું આપશે? નિયોન કોર 3s2 3p4. તો તમે જોઈ શકો છો કે s અને p કક્ષકો સમાન છે, s અને p કક્ષકમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન છે, 2 અને 4. માત્ર તમારા ઓક્સિજન અને સલ્ફરની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશનમાં ડિફરન્સ એનો છે, મુખ્ય ક્વોન્ટમમાં. સો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આ તમારા ચાલકોજન સમૂહની શું થશે? ns2 np4. સમૂહ 17, પહેલું તત્વ ફ્લોરિન. નામ જોઈ લીધું, હેલોજન નામે આને ઓળખીએ છીએ, જે તમે
અગાઉથી પણ જાણો છો બરાબર છે, બહુ જ ભણી રહ્યા છો આના વિશે. 17 હેલોજન ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન, ઓકે, આ ફેમિલીના મેમ્બર્સ છે. પેટર્ન આ જે છે ઓક્સિજન પછી કોણ આવશે, ફ્લોરિન, પરમાણુ ક્રમાંક 9 અને અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે, 5. ત્યારબાદ ફ્લોરિન પછી કોણ આવશે, ક્લોરિન, પરમાણુ ક્રમાંક 17, 4 ઇલેક્ટ્રોન સ્થાને શું થઈ જશે, 5. તો શું બની જશે, NH2 NP5 જે બનશે હેલોજન સમૂહ 17 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. સમૂહ 18 અંતિમ સમૂહ કે જ્યાંથી આવર્ત પૂરો થાય છે અને નવા આવર્તની શરૂઆત થાય. તો આવર્ત પૂરો કરનારો સમૂહ 18 અંતિમ સમૂહ કે જે નિષ્ક્રિય વાયુ સમૂહ છે, ઉમદા વાયુ સમૂહ છે, શૂન્ય સમૂહ છે, આવા જુદા જુદા નામોથી આને ઓળખી શકીએ. નિષ્ક્રિય વાયુ એટલા માટે કેમ કે આ 18મા સમૂહના જે તત્વો છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન 2, 10, 18, 36, 54 અને 86 આવા એના પરમાણુ ક્રમાંક છે. એમનું વલણ નિષ્ક્રિય છે, મતલબ કે કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી, ઓકે. એમની પ્રતિક્રિયાત્મકતા અત્યાર પૂરતી કે 0 કહું છું, પછી ભણવાનું થશે એટલે ભણી લઈશું પાછા. ઉમદા વાયુ સમૂહ નોબલ ગેસીસ છે, શૂન્ય સમૂહ. શૂન્ય કેમ, કેમ કે એમનું વલણ જ નથી કોઈની સાથે પ્રક્રિયા કરવાનું, બિહેવિયર એનો સ્વભાવ એવો છે શૂન્ય, કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી, ઓકે. 18મા સમૂહના આ જુદા જુદા નામ છે. પેટર્ન ફ્લોરિન પછી તમારી પાસે સીધો જ આવશે કોણ, નિયોન. શું થઈ જશે, હિલિયમ 2H2PP6, પરમાણુ ક્રમાંક 10. આર્ગોન 18 શું થઈ જશે, 3H2PP6, ઓકે. પેટર્ન શું બનશે, NH2NP6. તો આ થઈ તમારા 13મા સમૂહના, 14મા સમૂહના, 15, 16, 17 અને 18 એટલે કે કુલ પી વિભાગના તત્વોમાં જે સમૂહ છે એ દરેક સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના અને એ સમૂહના પ્રોપર નામ, ઓકે. તો આ છે પી વિભાગના તત્વો. ફરીથી જોઈ લો, અંતિમ ઇલેક્ટ્રોન જો પી કક્ષકમાં ભરાય છે તો એ તત્વો પી વિભાગમાં સમાવેશ પામશે. સમૂહ 13 થી 18 એમ કુલ 6 સમૂહ આવશે, કેમ કે પી કક્ષકના કુલ 3 પેટા પ્રકાર છે, દરેકમાં એક એક ઇલેક્ટ્રોન સમાય છે. ત્યારબાદ હવે તમે નક્કી કરો કે NH2 કોમન છે, છે, ઓકે, બદલાય છે શું, NP1, 2, 3, 4, 5, 6, મતલબ કે 1, 2 લઈ 6, 1 up to 6, તમે જોઈ શકો છો NH2 NP 1, 2, 6, 1 થી 6, 1 થી 6, માઇનસ નથી, ધ્યાન રાખજો, બરાબર છે. તો આ છે તમારા પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, આ આખા વિભાગની છે, આ વિભાગના દરેક સમૂહની છે, ઓકે. અને પી વિભાગના તત્વોને મુખ્ય અથવા પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે સંપૂર્ણ કન્સેપ્ટ પી વિભાગના તત્વોનો, મેં સંપૂર્ણ કન્સેપ્ટ આ વિડીયોમાં આવરી લીધો છે. પી વિભાગના તત્વોમાં હવે આમાંથી કશું જ બાકી રહેતું નથી. હા, ઠીક છે કે એના જે વલણો છે, ગુણધર્મોનું આવર્તી વલણ, એ તો દરેકને આખા SPD હોય કે દરેકને કમ્બાઈન એટલે કે કોમન લાગુ પડશે, ઓકે. તો સંપૂર્ણ કન્સેપ્ટ સાથે પી વિભાગના તત્વો તમે સમજ્યા હશો, બરાબર છે. તમને વિડીયો ગમે છે, તમને વિડીયોમાં સમજણ પડે છે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડી વિભાગના તત્વો સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.